નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે ગુરુવાર છે અને ગુરુવારના દિવસે આજે ધર્મલોકમાં દર્શન કરાવીશું સાંઈધામના અને સાથે જ માતા ગાયત્રીના. તો ચાલો શરૂ કરીએ ધર્મલોક. અમદાવાદમાં આવેલું છે સાંઈ મંદિર, જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સાંઈબાબા માટે એવું કહેવાય છે કે તેઓ કોઈ પણ જાતિમાં માનતા નહોતા અને સર્વધર્મ સંભાવમાં માનતા હતા, અને તેટલા જ તેમના દ્વારે બધા જ જઈ શકે છે. તેમના દ્વારે જે કોઈ પણ ભક્તો જાય છે તેમની તમામ મનોકામના સાંઈબાબા પૂર્ણ કરે છે, અને એટલે જ સાંઈધામમાં ભક્તોની ભીડ જામે છે. તો ચાલો દર્શન કરીએ સાંઈબાબાના. એવી માન્યતા છે કે જો તમે સાચા દિલથી સાંઈબાબાને યાદ કરો છો તો તે તમારી બધી મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે સાંઈનો મહિમા અમર્યાદ છે. તેમણે ક્યારેય જાતિ અને કોઈ પણ બાબતમાં ભેદભાવ કર્યો નથી. આમ તો આપણને સાંઈની પ્રતિમા ઉભેલી કે મોટા ભાગે બેઠેલી મુદ્રામાં દર્શન આપતા હોય છે, પરંતુ અમદાવાદના સત્તાધાર વિસ્તારની જો વાત કરીએ તો આ મંદિરમાં સાંઈની મૂર્તિ આરામ ફરમાવતી જોવા મળે છે. એવું કહેવાતું હતું કે જ્યારે બાબા હતા ત્યારે તે કાયમ લીમડાના ઝાડની નીચે બેસતા અને લોકો સાથે સંવાદ કરતા, તેમની તકલીફો સાંભળતા. ત્યારે આવું જ દ્રશ્ય અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં પણ જોવા મળે છે, પરંતુ અહીંયા બાબા લીમડાના ઝાડ નીચે નહીં પરંતુ પીપળાના ઝાડ નીચે આરામ મુદ્રામાં જોવા મળે છે. સાંઈબાબાની આ પ્રતિમાના પાછળના ભાગે દ્વારકા માઈ અને અન્ય બાબતો દર્શાવવામાં આવી છે. સાંઈબાબાની આરામ કરતી પ્રતિમા બહુ ઓછા મંદિરોમાં જોવા મળે છે. અહીં બાબાની આરામ કરતી પ્રતિમા 5 ફૂટની છે. સાથે સાથે શિરડી જેવી જ સિંહાસન પર બિરાજમાન 6 ફૂટની પ્રતિમા પણ જોવા મળે છે. સિંહાસન પર બેસી બાબા ભક્તોને આશીર્વાદ આપે છે અને તેમની મુશ્કેલીઓ દૂર કરે છે. સાંઈબાબાએ પોતાના જીવનનો એક મોટો ભાગ જૂના મસ્જિદમાં વિતાવ્યો, જેને તેઓ દ્વારકા માઈ કહેતા. માથા પર સફેદ કપડું બાંધીને કબીરના રૂપમાં સાંઈ શિરડીમાં ધૂની જમાવતા રહેતા. તેમના આ રૂપના કારણે કેટલાક લોકો તેમને મુસ્લિમ માને છે, જ્યારે કે દ્વારકા પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમના કારણે કેટલાક લોકો તેમને હિન્દુ માને છે. પણ સાંઈએ કબીરની જેમ ક્યારેય ખુદને જાતિના બંધનમાં નહોતા બાંધ્યા. હિન્દુ હોય કે મુસ્લિમ, સાંઈએ બધા પ્રત્યે સમાન ભાવ રાખ્યો હતો. ત્યારે અમદાવાદમાં આવેલું સત્તાધાર મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર 29 જાન્યુઆરી 2001 વસંત પંચમીના દિવસે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાંઈ ભક્તોને પ્રભુના દર્શન થઈ શકે તે માટે સાંઈ ડિવાઇન મિશન દ્વારા 500 વારના પ્લોટમાં મંદિરની સ્થાપના કરવામાં આવી. સાંઈની પ્રતિમા સાથે અહીં પહાડમાં બિરાજમાન શિવ, પાર્વતી અને હનુમાનજીના પણ દર્શન થઈ શકે છે. સાંઈબાબાએ અનેક ચમત્કાર કર્યા હતા. સાંઈના ચમત્કાર અને જીવનની ઝાંખી બતાવતા ફોટો પણ મંદિરમાં લગાવવામાં આવ્યા છે. મંદિર દ્વારા સારવાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે, તો ભૂખ્યા માટે સદાવ્રત પણ ચાલે છે. ભલે આ મંદિર બહુ પ્રાચીન ન હોય પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા સ્થાનિકો ઉપરાંત શહેરના અન્ય વિસ્તારમાંથી પણ ભક્તો દર્શનાર્થે આવે છે. કુણપાટ કોઠાનો ટુકડો એ બાબાનું આસન હતું અને એક ઈંટ તેમને તક્યો હતો. સૂઈ જતી વખતે ઈંટ તક્યો બનતી સાંઈબાબાએ પોતાનું જીવન ખૂબ જ સાદગી, શ્રદ્ધા અને નિસ્વાર્થપણાથી જીવ્યું છે. કે માણસની જિંદગી કેવી રીતે સાદાઈથી ચાલી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ સાંઈબાબાએ પૂરું પાડ્યું છે. ત્યારે તેમની ઉદારતા જેવી ઉદારતા જીવનમાં કેળવવી જોઈએ, અને એટલે જ કદાચ સાંઈબાબા ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ધર્મલોક ડેસ્ક, GSTV. ડીસામાં આવેલું છે માં ગાયત્રીનું ધામ. ગાયત્રી એ વેદોની માતા કહેવાય છે. હિન્દુ સંસ્કૃતિની ઉત્પત્તિનું સ્વરૂપ જ ગાયત્રી કહેવાય છે, ત્યારે ગાયત્રી માતાનો મહિમા અનેરો છે. તો ડીસામાં આવેલા ગાયત્રી માતામાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. ચાલો દર્શન કરીએ ડીસામાં બિરાજતી મા ગાયત્રીના. બધા જ વેદ તેમના દ્વારા જ બન્યા છે. માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવાય છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ આવેલું છે ગાયત્રી મંદિર, જેની સ્થાપના 1981 થઈ હતી.
ગાયત્રી શક્તિપીઠના સ્થાપક શ્રી રામ શર્માજીના હસ્તે કરવામાં આવી હતી. આ ગાયત્રી શક્તિપીઠ અત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભક્તિ, શક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે. અહીં રોજ હજારો ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે. અહીં ધાર્મિક પુસ્તકાલય સહિત અનેકવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ થાય છે. અમે ગાયત્રી મંદિરમાં લગભગ 15 વર્ષથી જોડાયેલા છીએ. ગાયત્રી મંદિરમાં અમને આવવાથી ખૂબ આમ શાંતિ મળે છે, મનને બી શાંતિ મળે છે. અને અમે એકબીજી બહેનો, અમારો પરિવાર બહુ હળીમળીને ગાયત્રી મંદિરનું કામ કરીએ છીએ. પ્રાર્થના, યજ્ઞ બધા સંસ્કારો મંદિરમાં થાય છે. વધારે નહીં પણ 35-36 વર્ષથી મંદિરમાં ગાયત્રી સાથે જોડાયેલા છીએ પરિવારમાં. અને મંદિરે આવવાથી ઉર્જા શક્તિ મળે છે. અહીંનું વાતાવરણ એટલું શુદ્ધ છે કે ગમે એવી મુશ્કેલી હોય એનામાંથી આપણે પાર ઉતરી શકીએ છીએ. અમારી બહેનો, અમારા પરિવારના ભાઈઓ બહુ જ ગાયત્રીનું કામ કરે છે અને બહુ શ્રદ્ધાથી, બહુ નિષ્ઠાથી, ગુરુ નિષ્ઠાથી મળી અને સર્વે ભાઈચારાની ભાવનાથી એક પરિવારની સાથે જોડાયેલા છીએ. આપણી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ મુજબના 16 સંસ્કાર આપવામાં આવે છે અને તે પણ વિનામૂલ્યે. આ મંદિર વહેલી સવારે 5 વાગે ખુલી જાય છે. ત્યારબાદ મંદિરમાં પૂજા આરતી કરવામાં આવે છે. તે બાદ અહીં યજ્ઞશાળામાં દરરોજ યજ્ઞ પણ થાય છે, જેમાં અનેક લોકો યજ્ઞમાં ભાગ લઈને આહુતિ આપી ધન્ય થાય છે. 16 સંસ્કાર જે આપણા હિન્દુ શાસ્ત્રમાં કયા છે એ સંસ્કાર બી કરાવવામાં આવે છે. અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવે છે, વિદ્યારંભ સંસ્કાર કરાવવામાં આવે છે, પુંસ્વન સંસ્કાર કરાવવામાં આવે છે, જેને જે મુંડન સંસ્કાર છે, જે કંઈક સંસ્કાર બાળકને કરાવવા હોય એ બાળક સંસ્કારિત બને એના માટે દરરોજ માટે નિઃશુલ્ક પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. એમાં કોઈ પૈસા લેવામાં આવતા નથી. અથર્વ વેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે માતા ગાયત્રીથી આયુ, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન તથા બ્રહ્મચર્ય મળે છે. વિધિ અને નિયમો દ્વારા કરવામાં આવતી ગાયત્રી ઉપાસના રક્ષા કવચ બને છે, જેના દ્વારા પરેશાનીઓ સમયે તેની રક્ષા થાય છે. દેવી ગાયત્રીની ઉપાસના કરનારા લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. યજ્ઞ કર્યો, બહુ મજા આવી અમે બેઠા અને બહુ સારું. એના આવવાથી મનને એકદમ શાંતિ મળે છે અને મન પ્રફુલ્લિત રહે છે, આર્થિક રીતે પણ શાંતિ રહે છે. માતા ગાયત્રી પંચતત્વોની દેવી છે. હિન્દુ ધર્મમાં માતા ગાયત્રીને પંચમુખી માનવામાં આવે છે, જેનો અર્થ એ છે કે સંપૂર્ણ બ્રહ્માંડ જળ, વાયુ, પૃથ્વી તેમજ આકાશના 5 તત્વોમાંથી બન્યું છે. સંસારમાં જેટલા પણ પ્રાણ છે તેમનું શરીર પણ આ 5 તત્વોથી બનેલું છે. હું લગભગ 2009 ગાયત્રી મંદિરમાં જોડાયેલી છું અને આ ગાયત્રી મંદિરમાં ગુરુદેવના સાક્ષાત હાથથી થયેલી સ્થાપના છે અને એમાં અદ્ભુત શક્તિ વિકરાયેલી છે. જે લોકો દર્શન કરીને એમની શક્તિને મેળવવા માગે છે અને જેમની પ્રાર્થના બી કરીને એમની મનોકામના પૂરી થાય છે, આ મંદિરે દરરોજ દર્શન કરવા આવવું જોઈએ, મારી એવી શ્રદ્ધા છે. અને હું એવું માનું છું કે જે લોકો આવ્યા છે અને જે લોકો દુઃખી થઈ, પીડિત થઈને આવેલા હોય છે એ પણ હસતા હસતા ગયા છે. પૃથ્વી ઉપર પ્રત્યેક જીવની અંદર ગાયત્રી પ્રાણશક્તિ તરીકે છે. આ જ કારણ છે કે ગાયત્રીને બધી શક્તિઓનો આધાર માનવામાં આવે છે. એટલે જ ગાયત્રી ઉપાસના ભક્તોએ ચોક્કસ કરવી જોઈએ. તમામ વેદોની દેવી હોવાના કારણે દેવી ગાયત્રીને વેદમાતાના નામથી પણ ઓળખવામાં આવે છે. એવું મનાય છે કે દેવી ગાયત્રી બ્રહ્માના તમામ અભૂતપૂર્વ ગુણોના અભિવ્યક્તિ છે. તેમને હિન્દુ ત્રિમૂર્તિના દેવી તરીકે પૂજવામાં આવે છે. તેમણે તમામ દેવતાઓના માતા દેવી સરસ્વતી, દેવી પાર્વતી અને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.